શનિવારે શંકા પડી અને રવિવારે રજા દીધી ને ખટારાને જગ્યા દીધો. પ્રશ્ન કર્યો મને કે મારા મિત્ર હતા, મને કે રસિકભાઈ તમે તો હાસ્ય કલાકાર છો, કોઈ પણ બેન ના લગ્ન થઈ ગયા હોય એટલે ડોકમાં મંગળસૂત્ર પહેર્યું હોય, સેઠામાં સિંદૂર પહેર્યો હોય, અહીંયા ચાંદલો ચોટાડ્યો એટલે આપને ખબર પડે કે બેન ગોઠવાઈ ગયા. મને કે ભાઈ ની કેમ ખબર પડે? મેં કીધું મોઢા ઉપર થી જ ખબર પડી જાય કે ભાઈ ભાંગી ગયા. ટુવાલ પહેરીને ટાંકીઓ ભરતા હોય, રાશન કાર્ડ ની લાઈન ની દુકાનમાં ઉભા હોય, ખબર ન પડે ભલામણ. હા, શું પરિસ્થિતિ છે માણસો ની? એક જણો પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ લખાવા ગયો, જમાદાર સાહેબ ને જઈને કીધું કે જમાદાર સાહેબ મને મારી ઘરવાળી એ મારી મારીને તોડી નાખ્યો. જમાદાર ફરિયાદ લખતા લખતા આંખમાં જર્જરી આવી ગયા પોલીસ વાળા ભાઈ ને. બોલો કે મારી ઘરવાળી છે, મને માર્યો છે, મે માર ખાધો છે, તમને શેના આંગળા આવે? તઈ જમાદારે કીધું ભલામણા, તું તો ફરિયાદ લખાવી અગાઉ, મારે ક્યાં જવું? મજા તો મને ખબર પડે આજે રસિકભાઈ વાત કરી ગયા, નકર મને તો આમ તો તકલીફ પડે થોડી. સમજાય તો છે એટલે વાંધો નથી. રાજકોટમાં અમે કાદરભાઈ મારું કાઠિયાવાડ હોય ને છે એટલે મને કઈ વાંધો ન આવે. એક કલાક સુધી મિત્રો દાંત કઢાવવાની કોશિશ કરી, કોઈ હલે નકર ચલે. આયોજક મિત્ર ને બોલાય, મેં કીધું ભલે મને કોઈ દાંત નથી કાઢતા, નું કારણ શું? મન કે તમે તમારે જીકે રાખો. પણ મેં કીધું એમ ના, મન કે આ ઠપકાઈ રાખો, તમને તમારો પુરસ્કાર મળી જાય, અમારે તો આનંદ જ કરવો છે. પણ મેં કીધું પરસેવો વરી ગયો, કોઈ દાંત નથી કાઢતા નું કારણ હું? મન કે આ તો સરકાર તરફથી પૈસા મંજૂર થયા હતા, આ તો બેરા મુગાની નિશાળ છે. બિનો કૃપા ભગવંત, મારા તમારા જીવનની માલિપા કઈક જો ભગવાનની આપણે બધાએ માનવી. માનવી શબ્દ શું કામ? કે 84 લાખ અવતાર આપણા પૂરા થયા પછી મને તમને જે અવતાર મળે છે અને પાછો 84 લાખ અવતારનો ફેરો શરૂ થાય અને દર વખતે કેવી પડે માં નવી માં નવી માં નવી માં નવી, દર વખતે માં નવી નો ધારણ કરવી પડે. માટે મિત્રો આવા સત્કાર્યો કરજો. ધન્ય છે આ ગામના યુવાનોની જનતાને મિત્રો. હે, આજે હિન્દુ ધર્મ તૂટી રહ્યો છે પણ એને ટકાવવા માટે થઈ ને ગામડે ગામડે આવા સરસ મજાના આયોજનો થાય છે, ધર્મની એકતા વધે છે. કારણ કે ધર્મ વધે તો ધન વધે, ધન વને વધે તો પછી મન વધે, અને મન વધે પછી જગતની માલિપા માન વધે, બધું વધત વધત વધી જાય. પણ જો ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી જગતની માલિપાથી માન ઘટે, ને બધું ઘટત ઘટત ઘટી જાય. પણ આ બધું ક્યારે હોઈ શકે મિત્રો? કે એક સમય હતો દેશની અંદર જનેતાના ધાવણની તાકાત હતી. માં શબ્દ છે ને બહુ જબરજસ્ત શબ્દ છે. જનેતાના ધાવણની તાકાત હતી, અત્યારે તૂટી ગઈ. અટાણે તાકાત વધી ગઈ પાણીપુરીની. ભોજની અંદર મેં દ્રશ્ય જોયું. મારા ઘરનાને તું ગમે ત્યાં ફરવા લઈ જાઓ, 500 રૂપિયાનો ખર્ચો કર્યો હોય, ગમે એટલી ખરીદી કરી હોય, પણ જો 2 રૂપિયાની પાણીપુરી ન ખોરો તો મોઢું ચડાવીને બેહે. આવી તાકાત છે આ પાણીપુરીમાં. ભગવાન જાણે યુપી વાળા ક્યાંથી ઠપકારી આવ્યા. આપણા બેનો પાણીપુરી ખાતા હોય એટલે આમ હાંડિયાની ડોક લાંબી કરે, અને પછી પાણીપુરી ફૂટી જાય, રેગાળા આય પડે, ન્યાથી ઠપકારે, અને ભૈયાને સૂચના આપે કે સરખી બનાના ફૂટ જાતી હે. હવે બેનો હિન્દી બોલે ને ઓલા ગુજરાતી બોલતા થઈ ગયા, ભૈયા મૂકી દે. બે વસ્તુ કરી લ્યો, નકર તો કેટલી જાતી હતી તો સોફ્ટી નીકળી છે. માણેકચંદ ને તુલસી 15 સોફ્ટી કપટી ભૂખા નીકળી ગયા, અને પાછા ખાવાની સિસ્ટમ કેવી? આમ ખાતે ભગવાન આવું છે આવું છે, અને એ વખતે ડોક્ટર તૈયારી કરીને પાછું ઇન્જેક્શન ભરે, ભગવાન મોકલું છું, જેગા રાખજે મોકલું છું. મને તમને ખબર જ છે, વિક્રમ આપવા આવેલો, નવરો બેઠેલો, ભુજના ખેંગાર બાગમાં ગયો. મેં કીધું હમીરસર તળાવનો કાંઠો છે, સરસ મજાનું તળાવ છે, હાલો ને કીધું બગીચામાં આટો મારી, તાજું પહેણેલું કપલ, પગમાં પહેરવા નોર દે ચપલ, આને કહેવાય કપલ. અને એથી બહુ સુધરેલો શબ્દ છે આપણા દેશમાં પતિ પત્ની માટે, દંપતિ. પતિનો દમ નીકળી જાય. આવું એક તાજું પહેણેલું કપલ બેઠું બેઠું પ્રેમની વાતો એ વળગું, તાજું પહેણેલું કપલ ને પ્રેમની વાતો વેળગું, બે મહિના દિલ ખોલીને વાતો કરવા, અને હું નજીક ગયો, મને વાતોમાં મજા આવી. એક મહેંદીના ઝાડના ઓઈથે બેઠો, મેં કીધું આ હું વાતો કરે, કઈ ઘાસ્યમાં કામ આવશે. ને વાતો કરતી હતી એટલો ભાઈ ગડગડો થઈ ગયો,
એક એક વાત કહું, આપણા લગ્ન થયા નહીં કે, પણ મેં કે તારાથી એક વાત છુપાયેલી છે કે શું છે, કે મેં તને છેતરી છે કે તને દુઃખ નહીં લાગે ને, કે તમે એવું શું કર્યું, કઈ રીતે મને છેતરી, કે લગ્ન પહેલા મારું હોન્ડાનું એક્સિડન્ટ થયું હતું, મારા મોઢામાં જે 32 દાંત છે ને એ બિલકુલ ખોટા છે, એ ચોકઠું છે એમ કરીને ચોકઠું કાઢીને બતાવ્યું. તો ઓલી તો ટેસ્ટમાં આવી ગઈ કે ના, આમ છેમ તો ભટકાઈ જાય કપડ. મારું પ્રિય પાત્ર છે મિત્ર ગોંડલ ની અંદર ચકો, મારું મારું વતન ગોંડલ છે. જો કેવા કેવા અનુભવ માંથી હાસ્ય મળી જાય. એ ચકાના જયારે લગ્ન થયા એટલે ચકાના બાપુજી ની મને ટપાલ આવી, વાંધો નહીં આપણે હાલશો. હા, બધી જગ્યાએ કહું છું, બધાનો ભરો છોકરા એટલે બહુ સરસ મજાની સાઉન્ડ સર્વિસ છે. હા, નકર માઇક નો અને વાઇફ નો ભરો હોજ ન કરાય. હા, માઇક પગડી તો હજી રિપેર થાય, પણ વાઇફ પગડી તો આ માઇક માં બોલી હગાય બોલી ન હું જે વાત કરતો તો મારું પ્રિય પાત્ર ચકો. ચકો એટલે કેવો ચકો, એને તમે જોવો એટલે મોઢાની અંદર થી એના દ્રશ્ય તમે જોવો એટલે જેવી રીતે કેરી માંથી તમે ગોટલું કાઢી અને માય છોટલું વધે ને એવો ચકો. હવે આ ચકાના લગ્ન નક્કી થયા, કાદરભાઈ મને એક બૂટ પગમાં ન આવે એમાં ચકાએ કીધું, હા કે આ કઈક ઠીક લાગે છે. તઈ ઓલા મોચીએ કીધું, ઉપડતી ન થાય તું પહેરી ને આવ્યો તો ઈ છે. ઓલાને પરસે ઓરવી દીધો મોચી. આ પરિસ્થિતિ વાળો ચકો અને હાવ અંગૂઠા છે ભાઈ, માન માન ગોઠવાનું. અમે ગોંડલ થી જાન જોડીને રાજકોટ આવ્યા, પૈણેત્રાની તૈયારી શરૂ કરી, પણ પાછી તકલીફ ઊભી થઈ. ચક્કા માટે જે કપડા સાથે લાવેલા એમાં લગ્નો ને જે કઈ વિધિ ની વસ્તુ હોય ને, હોપારી નાળિયેર નાન તેન, એ સુટકેસ ક્યાંક રસ્તામાં પડી ગયેલી. અમે કીધું આ લઈ આવ્યા, પૈણેત્રાની તૈયારી શરૂ કરી, મંડો ઢોલ વાગવા. ચક્કા ને યાદ આવ્યું, રસિકભાઈ આડું ઓડું હોય થી બોલવાનું છૂટ આપી છે. ચકો બોલો, એ સાંભળો સાંભળો સાંભળો, હમણાં ઢોલ વાગશે, ઘોડો ભડકશે, માંડવો પડશે, વર મરશે, કન્યા રાંડશે. પછી કેતા ને ચકો બોલ્યો ને ઘુસતાવી નાખો, કીધું મૂંગો મર ભલામણા, તમે કીધું તું ને આડું ઓડું હોય બોલાય, મેં પણ ભલામણા આમ ન બોલાય. કન્યા વિદાય નો સરસ મજાનો પ્રસંગ આવ્યો. મને એમ થયું કે કરિયાવર માં હારીપટ વસ્તુ આપશે ચકાના મમ્મી, એટલે સાસુ માજી ને કહી શકાય. એટલે હું સુટકેસ લેવા માટે અંદર ગયો, ચકાના સાસુ મહિના ચકાને ભલામણ કરવા, ચકેસ કુમાર કઈ કઈક તો અમસે અમથા ઉપાડા લઈએ. બહુ અઘરો પ્રાણી છે મિત્રો માણસ છે. બે પાંચ વાતો બહેનો ની લેલી, માતા ની લેલી. બહુ સરસ મજાનો યુગ હતો મિત્રો એ દેશમાં. શિવાજીના હરેડા ગવાતા હતા. વળી 15 દિવસ પછી આટલો કરે, વળી એક મહિનો કે હા આટલો ચાંદલો લે. તઈ મેં બૈરકા કંકુ બેન ને મેં કીધું, શું બેન તમે ચાંદલા એક દિવસ આવડો એક દિવસ આવડો, પણ કે એવું કઈ નથી, તમારા ભાઈ ની તબિયત હમણાં હવે મોરી જ રહી છે. તો એક દિન નીકળ્યા તો હવે આવડી ગઈ ચાંદલી. મેં કીધું આ શું કે ઓક્સિજન ઉપર છે. અને બોલા મણા, મને તો એમ થઈ ગયું કે આટલા બધા પતિ ના પ્રેમી, આટલા બધા આજ સુધી માં કીધું કોઈને ન જોતા, 15 દિવસ પછી પાછો આવડો મોટો ચાંદલો. મેં તો કેમ છે મારા ભાઈ ને, મને કે એ તો હોય ગયા તો બીજો. કઈ કઈ તો અમસે અમસી આવો ફેશન ભૂગા કાઢ નાખે બાપા, મજા આવે ને ભાઈ ભાઈ મજા. મને હકલા પડકારા કરતા રહેજો, તમે તમારા ઓટા હમણાં લઈ લેજો. મોબાઈલ યુગ આવ્યો, મોબાઈલ યુગ બહુ જબરજસ્ત યુગ આવ્યો. હમણાં એક જણો એસટીડી ની દુકાન માં ગયો, એસટીડી ની દુકાન માં જઈ અને ફોન નું રિસીવર ઉપાડ્યું, પાછું રિસીવર મૂકી દીધું. રિસીવર મૂકીને ઓલા દુકાન વાળા બે નાખી તાર તાર. દુકાન વાળો આફડો ફાફડો થઈ ગયો કે આ કેવો ફોન કરવા વાળો. ફોન ઉપાડી મને બે ઝાપટ નાખી, પણ દુકાન વાળા પૂછ્યું કે મને શું કામ માર્યું કે આ ફોન તારો છે. તો કે હા. તો કે મને શું કામ માર્યું કે આમાં કોક બેન બોલ્યા કે નંબર ડાયલ કરતા પેલા બે લગાડો. મોબાઈલ ની શોધ થઈ ગઈ. તમને એક તટસ્થ પ્રમાણ આપો,
જેથી રામદેવ પીર ના સાનિધ્યમાં પેલો વાણિયો હલવાનો ને વાણિયો, અને એને હેલો ગાયો તો રામાપીર નો કે હેલો મારો હાંભળો રણુજા ના રાય, આજની તારીખમાં હું તમે ટેલિફોન ઉપાડીને એટલે બોલી હેલો, એ ઓલો હેલો. અમને ઓબ્ઝર્વેશન માંથી હાસ્ય મળી જાય. ગમે ત્યાં જાઓ, બહુ સરસ મજાનો યુગ હતો મિત્રો. વિચાર તો કરો, સીતાજી એક વખત રડવા માંડ્યા, માથું ઓળતા હતા અને રડવા માંડ્યા, અને 15 દિવસ સુધી મિત્રો મા સીતાજીએ પોતાનું માથું ન ઓળ્યું. ત્યારે સાહેલીઓએ પૂછ્યું, કૌશલ્યા માએ પૂછ્યું, બધી સાહેલીઓએ પૂછ્યું, બેટા તમે માથું કામ નથી ઓળતા? તો કે મા, મેં શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે જે સ્ત્રીના માથાનો એક પણ વાળ ઓછો થાય તો એના પતિનું એક દિવસનું આયુષ્ય ઓછું થઈ જાય. પણ અટાણે સીધા જ બ્યુટી પાર્લરમાં જઈને પછી કે ઉંમર નથી, નો જ હોય ને મટક કરતી જાતી. એમાં કોઈ શેમ્પુની કંપની વાળા નીકળે ને એ જોઈ ગયા, મારા મિસિસ નહીં કે અહીંયા હું, અહીંયા આટલા બધા મોટા વાળ કે ઘનિષ્ઠ વાળ કે તમે કયું શેમ્પુ વાપરો છો, આ કઈ રીતનું, આ આયુર્વેદિક છે, આની રીત શું છે? એટલે મારા ઘરના પાછા બહુ બુદ્ધિશાળી કે એ ટીવીમાં વારા હોય તો કે ઘીર આવે તો એને બે પ્રોગ્રામ મળે ને કે એની જાહેરાત થઈ હતી. એને કીધું કે આવતીકાલે સાંજે 8 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપું છું, આવતીકાલે સાંજે 8 વાગે અમારા ઘરે આવો એટલે મારા વાળનું રહસ્ય તમને બતાવી દઉં, મારા વાળ આટલા મોટા શું કામ છે. ઓલા બિચારો ને એમ કે આપણે આયુર્વેદિક કંપનીનું સારું શેમ્પુ આ બેન પાસેથી કાંઈ રીત મળી જાય તો આયુર્વેદિક શેમ્પુ છે શું? તો કે રહસ્યના દીકરા થવામાં હું તો મારા ટીનિયાને તેજસને સ્કૂલે મૂકવા જાઉં ને એટલે એનો ભાગનો ડબ્બો ન સાચવવો પડે ને, એટલે કે એમ બોડામાં રાખું છું. એટલે ટીવી વાળા ગોથું ખાઈ ગયા, લીટો થઈ ગયા, લીટો. બેનો બહુ ભણે મિત્રો, બહુ ભણે. ઓલા તો ભણેલા ને એટલે મભીમાં કુકિંગ ક્લાસ. કેમ ન આવડે મમ્મી, મને શીરો આવડે છે. તો કે બનાવો, તરત ગઈ રસોડામાં ચોપડી મેંડી ગોતવા કુકિંગ ક્લાસ ની શીરો. બારી હતી, બારી ને ચોપડી ગોઠવી દીધી, પછી જોયું અનુક્રમ નંબર 18 પાના નંબર 13 શીરો. પ્રથમ પ્રાઇમસ પેટાવો, પ્રાઇમસ પેટાવો, ગેસ મૂકીને પ્રાઇમસ ચોપડી પ્રમાણે જ આયેલા, ચોપડી છપાણી તે ગેસ સિસ્ટમ નહીં હોય. ભાઈ પ્રાઇમસ પેટાવો, પ્રાઇમસ ચાલુ થઈ જાય એટલે એના ઉપર ટોપડી મૂકવી, ટોપડી મૂકી, ટોપડી મૂકી એટલે એમાં પાણી નાખવું, પાણી ઉકળવા માંડે એટલે ખાંડ નાખવી, ખાંડ નાખી અને આટા લેવા. હવે આટા લેવા એટલે આને ખબર નહીં, પ્રાઇમસ ને ટોપડી રાખી વૈશમાન મેંડી આટા ફરવા, એને ખબર નહીં કે તાવી થોલી આટા મારવાના હોય. ચોપડી જૂના સેમમાં છપાયેલી પણ બાપુજી આપી દીધેલી, એ હાથ આઠ આટા મારે મેંડું બધું હડબડવા, લોટ નાખો શેકાણો, એમાં કોકે બેલ દબાવી ડિંગ ડોંગ. બેન ની આમ ગયા ભાઈ ને ડેલી ખોલવા, ડેલી ખોલીને અહીંયા આવ્યા, પણ કિસ્મત બેન ના નબળા તો ચોપડી ને પાનું ખુલી ગયું, ન્યા આવી ગઈ સંભારો બનાવવાની રીત. એ બેને કઈ જોયું નહીં, પાછું જોયું, હા બે ચમચી ચટણી નાખવી, હળદર નાખવી, જીરું નાખવું, બે પાવરા તેલ મૂકીને વઘારવું. આ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે થઈ ઉતરી જાય એટલે કોથમરી છાટી માથે લીંબુ નીચો. અને ભાઈ ગયા ટ્રેલ લ્યો મમ્મી શીરો. હા બેટા સારું સારું, માને સાસુ માને એમ કે નવી કવિ ભણેલી બહુ છે, બહુ સરસ મજાની આઈટમ બનાવી છે, લ્યા શીરો મીંડા ખાવા તો કડીક ખાટો લાગે, કડીક મીઠો લાગે, કડીક તીખો લાગે. થઈ હા હું પૂછ્યું, બેટા શીરો આવો કેવો ટેસ્ટ વાળો, ખાટો લાગે, મીઠો લાગે, તીખો લાગે, આ શીરો છે? એવું કઈ નથી મામે કે, તો કદાચ હું ડેલી ખોલવા ગઈ ને ત્યારે ચોપડી નું પાનું ફરી ગયું હશે. તઈ સાસુએ કીધું, બેટા ચોપડી નું નહીં, અમારું ફરી ગયું, અમારું પાનું તો કે અમારું ફરી ગયું, નકર તારા પગલા નો હોય. એટલે કઈ કઈક આવું બની જાય. કઈ નઈ, કાલે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો, મારાથી થઈ ગયો, હલો સીધો ઠપકા દીધો. નક્કી જ નથી કહેવાતું માણાનો, બહુ અઘરી વસ્તુ છે. કારણ કે બાની કે પ્રભાવ સે પરાક્રમ કે લેખની સે સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હે, જિંદા કરતે હે જાન મુદ્દા દિલો મે દાન જમ હમ કાવ્ય સુધા ધારા બરસાતે હે, નૂતન હજારો રસિકો કે બીચ બાંધતે ક્ષમા તો અનોખી છબી જાતે હે, જ્યાં તારે નહીં જાતે, જ્યાં શશી નહીં જાતે, જ્યાં કવિ નહીં જાતે, જ્યાં તારા ન પહોંચે, જ્યાં શશી ન પહોંચે, જ્યાં કવિ ન પહોંચે, ત્યાં અનુભવી પહોંચે.
એક જણો હવાનાપુરમાં કંદોઈની દુકાને ગયો. કંદોઈની દુકાને જઈને શેઠ ને કીધું, શેઠ ગરમા ગરમ શું છે? શેઠ કે ગાંઠિયા બને. એ સિવાય કઈ ગરમા ગરમ? તો કે જલેબી બને. એ સિવાય કઈ ગરમા ગરમ? તો કે ફાફડા બને. એ સિવાય કઈ ગરમા ગરમ? કંદોઈને એમ થયું કે ભગવાને જયારે સમુદ્ર મંથન કર્યું અને 14 રત્નો નીકળ્યા, ભેગા થોડા કોડા નીકળાતા, ઈ માયલો કોક કોડો લાગે, નકી કોક કોડો છે. કયું નો પૂછે ગરમા ગરમ હું છે કે ઈથી ગરમા ગરમ તાવડો છે? ઓ તો અનુભવી ભાઈ, તોય પૂછો કે ઈથી ગરમા ગરમ શું છે? કંદોઈની ચોટલી ખીલો થઈ ગઈ. તાવડો ઉતારી ચીપીઓ લઈને કે ઈથી ગરમા ગરમ કોલસો છે? બોલે ખીચામાંથી શિવાજી કાઢીને હરકાવી કે મારી પાસે બાકસ જ નથી, એટલે બીડી હરકાવી હોય છે. આને અનુભવી કહેવાય. ભુજના અહીંયા ડીએસપી ઓફિસના ગેટ ઉપર એક વખત ઉભેલો, એક 60 વર્ષના બાપા નીકળ્યા. મને કે મિત્ર, અહીં કઈ ગાંઠિયા મળશે, નાસ્તો મળશે? મેં કીધું હા, બાજુમાં કોર્ટ છે, કોર્ટની અંદર નાસ્તો મળે છે એવી મને ખબર છે. બાપા સીધે સીધા જ કોર્ટમાં ગયા. કોર્ટની અંદર જઈ બાપાને ખબર નહીં કે કોર્ટની અંદર ચા પાણી અને નાસ્તા માટે થઈને કેન્ટીનની વ્યવસ્થા બાજુમાં હોય. વૃદ્ધ માણસ સીધે સીધા જ કોર્ટની અંદર ગયા. જજ સાહેબે આખા કેસનું પૃથ્થકરણ કરી અને ચુકાદો આપવાની તૈયારી અને કીધું ઓર્ડર ઓર્ડર. દરવાજામાંથી કે હો ગાંઠિયા ને પછા જ લીધી. બે જમાદાર ને મોકલવા પડ્યો, ટીંગા ટોરી કરીને લઈ ગયા. એને એમ કે કઈક જગ્યાએ બે વાલે જઈએ કે હંભારો મરચા હરખા નાખજો. ચીંગા ટોરી કરે તો સુધરે નહીં. કોકને ખંભે જ બંધું ફોડવીશ માણા ને અટણે. એક જણો કાયમ ને માટે મારી ઘરે 9 વાગે રાતે ફોન કરે, હેલો કેટલા વાગ્યા? માર ઘર ને કે 9 વાગ્યા. બીજો દીધો, હેલો કેટલા વાગ્યા? એટલે માર ઘર ના કે 9 વાગ્યા. અઠવાડિયું આવેલું પછી મેં મારા મિસિસ ને પૂછ્યું, મેં કીધું વોટ ઇઝ ધીસ, રોજ 9 વાગે ફોન આવે, વોટ ઇઝ ધીસ, કોનો ફોન આવે? કીધું મને કે ખબર નથી, આમાં મને કાંઈ તકલીફ નથી, કે મને એટલું જ પૂછે છે કે કેટલા વાગ્યા. એટલે હું એમ કહું છું કે 9 વાગે, એટલે કે બિચારો મૂકી દઈશ. મેં કીધું કહી દેજે ને કાલથી કે 9 વાગે ફોન કરે ને, એ ટાઈમ પૂછ્યો હોય ને તો 9 વાગે મિલનું ભૂંગરું વાગે છે અને કાલથી ફોન ન કરે. કે કહી દઈશ. તરત ફોન આવ્યો, હેલો કેટલા વાગ્યા? મારા ઘરના કે મારા પતિ પોલીસ ખાતામાં નોકરી કરે છે અને સ્પષ્ટ સૂચના દઉં છું, 9 વાગે રોજ ભૂંગરું થાય છે મિલનું, એ સાંભળી લેજે. કે હું ભૂંગરા વાળો જ છું, તમને પૂછીને તો ભૂંગરું વગાડું છું. હું તો મારું માથું દુખે ને, એટલે મારા મિસિસ ને કહું, એટલે પોચું પોચું માથું દબાવી સરસ મજાનું બામ ઘસી દે, મારે માથું ઉતરી જાય. મને ક્યાંય ભાભી ગીરે છે? મેં કીધું કોડા મારા પૂરતું હોય, તારા માથા ન ઉતારે. ભગવાન ને પછી એને નક્કી કર્યું કે નહીં હવે કઈક થોડો ફેરફાર કરી, માણસ બનાવ્યો, બે પગવાળો ઉભો પણ હાલે આડો. માણસ બહુ આડો ને એમાં તો બુદ્ધિ વેચણીની જો વાત યાદ આવી, એટલે કોઈ હોય મદ્રાસ ના તો લગભગ કદાચ અહીં કોઈ નહીં હોય, પણ હોય તો માફ કરજો. મિત્રો, ભગવાને જયારે બુદ્ધિ અને રૂપની વેચણી શરૂ કરી, બુદ્ધિની અને રૂપની વેચણી શરૂ કરી, કચ્છમાંથી કાઠિયાવાડમાંથી ફરતા ફરતા તમામ સ્ટેટ ગયા, મહારાષ્ટ્ર ગયા, એમપીમાં ગયા, યુપીમાં ગયા, બિહારમાં ગયા, ફરતા 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 રૂપની વેચણી કરતા 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 છેલ્લે મદ્રાસ પૂગા કલર થઈ રહ્યો. અમારું ઓબ્ઝર્વેશન છે. એમાં કલર થઈ રહ્યો એટલે મદ્રાસી બધા કાળા. તો એક મદ્રાસી કીધું, ભગવાન હમકો કાલા ક્યું બનાયા હે? ભગવાન ને એમ થયું ભૂલ તો થઈ જ ગઈ છે, કે કઈ વાંધો નહીં. ભગવાન કે બુદ્ધિ વેચવાની બાકી છે, શરૂઆત અહીંથી કરશું. મિત્રો, મદ્રાસથી બુદ્ધિ વેચવાની શરૂ કરી. આ તમે એન્જિનિયરો મોટા મોટા સાહેબો હોય છે ને, બધા મદ્રાસી છે. બુદ્ધિ ની આ વેચાણી છે. કલર ભલે ભાગમાં આવ્યો, મારું કહેવાનું છે કે હું તમે રૂપના દરબારમાં હતા કે ભાગ્યના દરબારમાં, ઈશ્વરને નક્કી કરવાનું છે. ઈશ્વર તત્વ બહુ જબરજસ્ત શબ્દ છે મિત્રો. ભગવાન શું છે? જીવડું છે, અહીં લાવો અહીં લાવો. ટાઈટ વધુ વાય છે, બુસ્કોટ કાઢી બુટાન વાહે બંધ કરી સાયકલ લઈને ઉપડો. એમાં કઈક રસ્તામાં પાણો પાણો ભાપ કરતો પડ્યો તો બાજુના ખેતરમાં લાખો મેપોન ઉકોન હાંગોન નાથોન વરજાંગ ને કાનોન ભીમોન બધા કામ કરે. એને એમ થયું કે નક્કી કોક પડ્યું, હળી કાઢતા ગયા લઈ કે આ તો આપણા ગામનો જાગો. તા ભીમાની નજર પડી કે ઝડપ કરો ઝડપ. કે કા?
જાગાણું કે મોઢું ભરી ગયું છે. એ કોઈને મગજમાં ન આવ્યું કે આને બુસ્કોટ ના બુટાન વાહે બંધ કરી રહી છે. કાનાએ એને ઉકાય તો સલાહ દીધી કે બે જણા પકડી રાખો, ગરમ ગરમ સેતા ફેરવી નાખે, પગ આ બાજુ માથું આ બાજુ. સમજણ વિનાનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જો એક પલ ચાલીએ તો થઈ જાય બેડો પાર મિત્રો. હે, કારણ કે તલવાર તોગાજીની, શમશેર શિવાજીની, આશરો આહિરનો, દીંગાણું કાઠી દરબારનો, ચારણ ચતુરાઈ ચારણ તણી અને ખેતી પટેલની, પટેલ જેવી કોઈ દિવસ મિત્રો ખેતી ન થાય. તમારા ગામમાં વાણિયા હોય તો મને ખબર નથી, મુંબઈના એક વાણિયાએ અહીંયા પટેલ આવીને વાત કરી કે આપણે ભેગી ભાગીદારીને ખેતી કરી તો. પટેલ કે જામે કઈ રીતે? વાણિયાને એમ કે પટેલ ને છેતરી લઈ કે એક કામ કરો ને પટેલ, કે શું કે તમારે જે વાવવું એ વાવો, નીચે થાય પટેલ કે મારું અને ઉપર થાય તારું. પટેલ બહુ બુદ્ધિશાળી કે વાણિયાએ કીધું છે કે ઉપર થાય મારું નીચે થાય તારું. સીધે સીધી મગફળી વાવી, મગફળી નીચે થઈ, વાણિયાના ભાગમાં ઉપરના ફોફા આવ્યા. વાણિયાને એમ થયું છેતરાઈ ગયા. આવતે વર્ષે વાત પટેલને બોલાવીને કીધું. પટેલ કે આ વખતે એમ ન મળખાય. તો કે શું? આ વખતે કે નીચે થાય વાણિયો કે મારું, ઉપર થાય તારું. પટેલ કે જામે વાયવો બાજરો, ડુંડા ઉપર આવ્યો ને એઠે મૂળિયા નકરા. એ કે લ્યો ઝપટું બોલાવો. વાણિયાને એમ થયું કે મારું બેટું છેતરાઈ ગયા. આ વખતે વાત બે વખત નું વટક કે વારી લઈ. આ વખતે કે ઉપર થાય મારું અને હેઠે થાય મારું. પટેલ કે સ્ટેમ્પ મગાવો, 20 રૂપિયાની સ્ટેમ્પ. 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ કર્યું કે ઉપર થાય એ વાણિયાનું અને નીચે થાય એ વાણિયાનું, પટેલ નું કઈ નહીં. પટેલે મકાઈ વાવી, ડુંડા વૈશમાં આવ્યા. ભાઈ ભાઈ પટેલ નું ગામ છે ને, ઝપટ બોલાવો. બુદ્ધિશાળી માણસો નું ગામ છે. ત્યારે તો માણા નું કઈ નક્કી નથી કઈ રીતે છેતરાઈ જાય. સસ્તું નમતું મફત આ ત્રણ વસ્તુ બધાને બહુ ગમે. હકીકતની વાત કરું, એક જણો દરજીની દુકાને ગયો અને જા એક વાત તમને ચોખવટ કરી દો, દરજી યાદ આવ્યા કે દરજીનું ઘર છે કે બ્રાહ્મણનું ઘર છે એ તમે ત્યાં બાજુમાંથી નીકળો ને તો ખબર પડી જાય. બ્રાહ્મણના ઘર પાસેથી નીકળો ને એટલે તમને શબ્દ સંભળાતો હોય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય. દરજીના ઘર પાસેથી નીકળો એટલે ખબર પડે એના છોકરાને શીખવાડતા હોય કે આમ નો શિવાય, આમ નો શિવાય, આમ નો શિવાય. ઓકે 30 રૂપિયા નો જામે ચડીના. તો દરજી કે 5 રૂપિયા જામે. તરત ઉભો રહ્યો દરજી કે કેટલી લાંબી રાખવી, જવા દો. દરજીન પર સે ઓરી ગયો ભોળનો દીકરો, પેની હુધીને ચડીનું માફ થઈ દીધું. 5 રૂપિયામાં ઝપટું બોલાય આવે, વિચાર તો કરો. અઘરો છે મિત્રો માણા, બહુ અઘરો છે. અંગ્રેજી ભાષા વિચાર તો કરવા, દેશની અંદર અંગ્રેજો આવ્યા, વર્ષો વીતી ગયા, અંગ્રેજી ભાષા મુકતા ગયા. અને અત્યારે તો એવી ફેશન થઈ ગઈ છે ને, ઘરમાં હાલતા ચાલતા મિત્રો ગમે ત્યાં ભેગા થાય એટલે અંગ્રેજી અર્ધું અર્ધું ગુજરાતી મિક્સ ભાષા કરી અને હાવ ભાષાની ચટણી કરી નાખી. હમણાં એક જગ્યાએ હું ઘેરે ગયો એક બેન ના ઘરે, તો હું તો બેઠો હતો, મને કે ટીપીન જાજો, ટીપીન જાજો, ટીપીન જાજો. હું અડધી કલાક બેઠો, હું ટીપવાનું વિશે. એટલે અંગ્રેજી ભાષાનું કઈ નક્કી જ ન કહેવાય એમાં. અમારા ઘરમાં હો અંગ્રેજી ભાષા મને એક દાંટો મારી ગઈ. મારો બાબો સ્કૂલમાં જાય છે તેજસ, એટલે સ્કૂલ ઈ અંગ્રેજીનું થોડું થોડું જ્ઞાન ઓછું, એટલે ત્યાંથી મેડમની ચીઠી આવેલી મારા ઘરે સરની કે તમારો બાબો ઇંગ્લિશમાં કાચો છે, તમારે થોડું ઘણું ઘરમાં પણ અંગ્રેજીની પ્રેક્ટિસ કરવી. એટલે મારા મિસિસે ઘરમાં ઇંગ્લિશનું ચાલુ કર્યું બોલવાનું થોડું થોડું, એમ કે બાબાને થોડીક પ્રેક્ટિસ થાય. એક દી હવારના પોરમાં લટક મોટક તૈયાર, હાથમાં પર્સ ને ચંપલ ઊંચી એડીના પહેરીને ઉપડ્યા. મેં કીધું કઈ બાજુ? મને કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. મેં કીધું અંગ્રેજીમાં વેડિંગ કહેવાય? કે મને ખબર છે પણ આ તો બીજી વાર છે ને એટલે વેલ્ડિંગ. મેં કીધું તો બુદ્ધિશાળી આ એમ કે ઇંગ્લિશ ફાવે? બોલો કે હા સાહેબ. કે હારો હોય તો દેશી હાલે સાહેબ. બોલું ઇંગ્લિશ ભાષાનું પૂછતા, અંગ્રેજી ભાષાની શું વાત કરવી મિત્રો? હા અંગ્રેજી ભાષાનો શબ્દ પ્રયોગ કોઈ ભણેલા માણસ સામે થાય ને તો મજા આવે, નકર ધંધે લાગી જાય. એક જણો ડોક્ટરના દવાખાનામાં ગયો, ડોક્ટરના દવાખાનામાં જઈ પોતાની આંખ બતાવી, આમ આંખ ઊંચી કરી, ડોક્ટર સાહેબે કીધું કે કમળાની અસર છે,
આંખ પીળી થઈ ગઈ છે, તે હું લઈ કીધું ઝડકદાઈ તો કાચની છે, આ બાજુની જો. હવે ડોક્ટરે તપાસીને પાછું કીધું કે તો એ તમે એક કામ કરો, નંબર આવવાની તૈયારી છે, તમે લોન ઉપર હાલો. બોલો કે સાહેબ 20 વર્ષથી આખું ઘર લોન ઉપર જ હાલે છે. હવે તો કે બેંક મેનેજર ના પાડે કે ફોર્મ ભરવા આવતા નહીં. ડોક્ટર સાહેબ કે હું ઈ લોન ની વાત નથી કરતો, લીલા ઘાસ ની લોન ની વાત કરું છું. કે તો મને ખબર નથી. અને ઈ ભાઈ ડોક્ટરે એ પાછા કેવા એના ચશ્મા કેવા કોઈ નંબર વાળા કાઢી દીધા, તે સીધે સીધો રવાના થયો. હતી બારી માંથી જવાનું બોલે, સીધો બારી માંથી નીચે બારમાં બેઠો. 1.5 કલાક સુધી ખાય શીરો ને પૂરી ને શિખંડ ને દૂધપાક ને બાસુંદી ને ઝપટું બોલાવી, ભજીયા ને ખમણ ને. ગરધણીએ પૂછ્યું, ભલામણા કે 1.5 કલાક થઈ તારે કેટલું જમવું છે? જમવા દો ને કે નિયમ એટલે નિયમ. બોલા કે આવો તારો શું નિયમ છે? કે મારો નિયમ છે તમે કાર્ડ આપ્યું છે. તો કે હા. કાર્ડમાં જમણવારનો સમય શું લખ્યો છે? એ કે 12 થી 2, હજી 15 મિનિટ જમીશ. ભણનો દીકરો પછી 51 રૂપિયા લખાવે, પછી રસોઈ ઘટે જ ને. બિલોની મારી પર સારી કૃપા છે મિત્રો. હે, એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરું છું, રાજકોટ ખાતે રહું છું ગોંડલ, પણ છતાંય આટલું ભગવાને મને જ્ઞાન આપ્યું છે. નકર અમારી તો શું તાકાત છે ભલામણ. પણ એક કવિની વાત મને બહુ ગમી, હમણાં મને વાત કરી. મને કે રસિકભાઈ એક વસ્તુનું મને બહુ મજા આવી. મેં કીધું શું? મને કે તમે પોલીસ ખાતામાં નોકરી કરો છો એ વાત બરોબર છે, પણ મારી દ્રષ્ટિએ કે પોલીસ વાળા એટલે કે કૃષ્ણ ભગવાનનો અવતાર કહેવાય. મેં કીધું હું વાત કરું છું, હું તો મોજમાં આવી ગયો, 2 ફૂટ અધરવાનો. કીધું પોલીસ વાળા અને કૃષ્ણ એક? મને કે હા. મેં કઈ રીતે? મને કે તમે કે માથે કાળી ટોપી પહેરો ને? મેં કીધું હા. કે કૃષ્ણ ભગવાન મુગટ પહેરતા? કે કૃષ્ણ ભગવાન મુગટમાં મોરપીછું ભરાવતા? તમારી કોઈ ટોપીમાં મોનોગ્રામ આવે? મેં કીધું હા. મને કે કૃષ્ણ ભગવાન હાથમાં વાંસળી રાખતા? ગોપીઓ ભેગી થાય તમે લાકડી રાખો, માણસ વયા જાય. એ સાચી વાત છે. મને કે કૃષ્ણ ભગવાન કે કેળે કંદોરો બાંધતા? તમે પટો બાંધો? મેં કીધું હા. મને કે કૃષ્ણ ભગવાન છે ને એ પીળું પિતાંબર પહેરતા? તમે ખાખી ડ્રેસ પહેરો? મેં કીધું હા. મને કે કૃષ્ણ ભગવાન છે ને એ પગમાં મોજડી પહેરતા? તમે કાળા બૂટ પહેરો? મેં કીધું હા. મને કે કૃષ્ણ ભગવાન છે ને એ ગોપીનું માખણ લૂંટીને ખાઈ લેતા, માણસોને મજા આવતી, અને તમે? વાહ અમદારે વાહ, કાંઈ બોલ્યા વિના નો વયો ગયો. વાગડ ભલો પણ મારો કછડો બારે માસ. સાચો કરો સુકસ ધરાની તાકાત છે. ભગવાન શિવના શરીર ઉપર ચોટેલી ભસ્મ કદાચ આ ધરતી ઉપર પડી હશે ને, એમાંથી જો કોઈ ટુકડો પડ્યો હશે તો મિત્રો ઈ કચ્છ છે. ઈ આવા ધરતીકંપ સહન કરી શકે, આવા દુકાળ સહન કરી શકે, આવા વાવાઝોડા સહન કરે. હું કાયમને માટે કહેતો આવ્યો છું કે કચ્છની અંદર ભલે ઘાસ ચારો નથી, પણ કચ્છની અંદર ભાઈચારો કાયમને માટે છે મિત્રો. ઈ ધરતીની મજા છે મિત્રો કચ્છની માટે. 26/1/2001 ના રોજ જ્યારે કચ્છની ધરતી માથે ધરતીકંપ આવ્યો અને આખું કચ્છ મેં પેપરમાં વાંચ્યું ત્યાં સુધી પડીને ધ્વંસ થઈ ગયું હતું. રાહત સામગ્રીની આઈટમો લઈ માણસો સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, વિદેશથી કચ્છને બેઠું કરવા માટે રવાના થયા. અને એ વખતે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના પોરબંદરના સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા રાહત સામગ્રીની ગાડી લઈ અને કચ્છની ધરતી ઉપર આવતા હતા મિત્રો. સુરજબારીનો પુલ પૂરો કરી અને આકવાડો વરીને જ્યાં આગળ વધ્યા ત્યાં વોંધ ગામનું પાટિયું નજર કરી, આખું વોંધ ગામ ભાંગીને ભૂકો થઈ ગયેલો, કાટમાળના ઢગલા પડેલા, અને રમેશભાઈ ઓઝા એક દ્રશ્ય જોયું મિત્રો. એક કચ્છની 60 વર્ષની વૃદ્ધ માતા, આ સત્ય ઘટના છે મિત્રો કચ્છની, એ 60 વર્ષની વૃદ્ધ માતા કાટમાળના ઢગલા પાસે બેઠી બેઠી રોતી હતી મિત્રો. ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે કાર્યા ઠાકર, તારી આ કેવી ગતિ, આ કાટમાળના ડગરાની વોવઈ ડટાઈ ગઈ છે, હવે તો હું વધી છું, હે પરમાત્મા તે મને હુકામ રાખી. આવો કાળો કલ્પાંત જ્યારે 60 વર્ષની કચ્છની જનતા બેઠી બેઠી કાટમાળના ડગલા પાસે કરતી હતી, અને એ વખતે રમેશભાઈ દ્રશ્ય જોઈને મોટર ઊભી રાખી મિત્રો. અને આમ કચ્છની એ 60 વર્ષની વૃદ્ધ માતાએ નજર કરી કે કોઈ બ્રાહ્મણનો દીકરો આવ્યો છે. ઊભા થયા, બે હાથ જોડી નમસ્કાર કર્યા, કમખામાંથી મિત્રો 10 રૂપિયાની નોટ કાઢી અને બ્રાહ્મણને વંદન કર્યું. 10 રૂપિયા
રૂપિયાની નોટ આપી અને જા વંદન કર્યા ને, તા તો રમેશભાઈ ઓજા કથાકાર દળ 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 આહુડે રોવા માંડ્યા અને બોલ્યા, તક માં તારા તો દીકરા મરી ગયા છે, તારા તો ખોયડા ભાંગી ગયા છે, ને તું મને 10 રૂપિયા દે છે તો એ કસની જનતાની તાકાત તો જો. એને કીધું કે હે બ્રાહ્મણ પુત્ર, અમારા ખોયડા ભાંગી ગયા છે, અમારા કચ્છની ખાનદાની નથી ભાંગી ગઈ, હે અમારા માણા મરી ગયા છે, અમારા કચ્છની માનવતા નથી મરી ગઈ. ઈ આ ધરતી છે મિત્રો, તળ ઊંડા જળ છીછરા, કામન લંબે કેસ, નરપટ ધરા નિપજે, મારો કચ્છ ડોલરીયો દેશ. ખરેખર મિત્રો, ભગવાન સ્વામિનારાયણના આવા સરસ મજાના મંદિરો છે, હે ઠેક ઠેકાણે. આ બાજુ કોટેશ્વર દાદા છે, માં આશાપુરા બિરાજમાન છે. આવી બહુ પવિત્ર ભૂમિ છે, પવિત્ર ભૂમિ ઉપર જ આવા આનંદ કરવાની, આવા સત્સંગની મજા આવે મિત્રો. કરુણ રસમાંથી પાછા આપણે હાસ્ય રસ તરફ જાય, પાછા તમને થોડીક મોજ કરાવી. તમને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી આપણે મોજ કરાવવી છે, ચોક્કસ વાત છે, બરોબર છે. હું પોતે આ જો તમને જો વાત યાદ આવી ગઈ મને, હમણાં મારા મિત્રો મને યાદ કરશે થોડીક વારમાં. તમે જોઈજો, હું આ પોલીસ ખાતામાં ભરતી થયો અને મારા મિત્રને ટીવી સ્ટેશનમાં સમાચાર વાંચવાની નોકરી મળી. એ ટીવી સ્ટેશનની અંદર સમાચાર વાંચવાની નોકરી મળી. પહેલો દિવસ સમાચાર વાંચવાના શરૂ કર્યા, પણ મારા મિત્રને તકલીફી કે નાનપણની અંદર એને હડકાયું કૂતરું કઈડી ગયેલું. એ હડકાયું કૂતરું કઈડી ગયેલું એટલે અગાઉ કઈ હું તમને કોઈ ઇન્જેક્શન બિન્જેક્શન નહોતા, કૂતરું કડે એટલે લાલ મરચું દાબી દો, નો હડકવા નો હડકવા. પણ આને કઈક અસર રહી ગયેલી. ટીવી સ્ટેશનની અંદર પહેલો દિવસ સમાચાર વાંચવા અને શરૂ કર્યા અને હડકવા ઉપડો. માણસો તો આમ વ્યવસ્થિત રીતે ટીવી જોતા હતા અને શરૂ કર્યું, આછાસ પાણી આછાસ પાણી. હવે આ થોડી વાર દૂરદર્શન ઉપરથી સમાચાર સાંભળશો, માણસો ચકડ્યા મીંડા ફેરો કે ટીવીમાં તો કઈ તકલીફ નથી. ગઈકાલે ભુજના પ્રખ્યાત હમીરસર તળાવ પાસે એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા અડધી કલાક થયું હતું. ભાઈ ભાઈ અંજાર પાસે થયેલા એક ટ્રક અકસ્માતમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિ મરી ગયા છે. આકાશવાણી પરથી સમાચાર. વાહ સાઉન્ડ વાહ. હાંજે તબડી મૂકો કઈ કે ગમછમતા ધંધે લગાડી દે. આ અને રાજકારણની તો હું વાત કરવી ભલામણા તમને, ને મને કોઈ દિવસ કારણ ન મળે. આને કહેવાય રાજકારણ. ને એક બીજી ડિગ્રી છે બીકોમ, એક કોમ માંથી બીજી કોમ માં જાય અને બીકોમ. LLB લોંગ લાઈફ બાવા બૂટ લઈ દીધા એટલે બાપુજીને યાદમાં લખ્યું, પણ મેં કીધું BPL એટલે હું મને કે બાપને પૈસે લેર. આવા આને નો મોગાઈ નડે. આ વાચો ચકો યાદ આવ્યો જો મને. આ ચકો કેવો ભલામણા. આ ચકાને થોડાક વર્ષ પછી નોકરી મળી. હવે ચકાનો એક નિયમ કે ઢાંગો થયો ને, અઢારો નો ઢાંગો હતા, હું ગામમાં સટાપટા વાળી સડી પહેરે અને માથે ખુતરી વાળી નાળી બાંધે. અને અઢારો નો ઢાંગો થયો ત્યાં સુધી સડી પહેરીને જ ફેરે ગામ આખું, એમ કે ચક્કો ચડી વાળો, ચક્કો ચડી વાળો. એમાં કઈક લાગવગ બાગવ હારી ને કઈક ભલામણ સરસ મજાની નોકરી મળી ગઈ. નોકરી મળી ગઈ એટલે ઘરના બી બધાએ સલાહ દીધી કે ચક્કા ગામમાં તો ભલે ચડી પહેરી, ઓફિસમાં ચડી પહેરી ન જવાય. તો કે તો પાટલું લઈ આવે ભાઈ, ગયો ભુજ ઢગલે ધીંગાણા 12 નો બુસ્કોટ ને 15 નો પાટલો રેડીમેડ માં જેનો લાગે એક પાટલું લાવ, ઝડપ ઝડપમાં પાટલું લઈને આવતું. ઘેર આવીને જ્યાં પાટલું પહેર્યું ને તો એક વેચ મોટું પાછો મૂંઝાણો, કે ઓફિસ નો પેલો દિવસ આ મોટું પાટલું પહેરીને કેમ જવું. અને ઘરવાળીને કે સાંભળું કે શું છે, કે જો કાલ ઓફિસ નો પેલો દિવસ છે, એટીકેટીમાં જવું છે, એક વેદ પાટલું ભૂલમાં મોટું આવી ગયું છે, એને કાપી નાખજે, ટાંકા મારી દેજે અને પછી સૂજે. પણ માણસ ના બે પ્રકાર, જેનું ઘરમાં હાલે એનું બાયણે નો હાલે, અને બાયણે હાલે એનું ઘરમાં નો હાલે. આમાં જેવી જેની પરિસ્થિતિ, મારું તો ઘરમાં નથી હાલતું, બાયણે હાલે છે. વચ્ચે વાત જોઈએ, મારા ઘરના બહુ સારા છે મિત્રો,
હું તો દરેક જગ્યાએ કાર્યક્રમમાં કહું છું કે મને જેવા પત્ની મળ્યા છે મિત્રો, હું તો કહું જેના લગ્ન નથી થયા ને એને પણ આવા પત્ની મળે. ખરેખર વાત કરું છું, બહુ સુલક્ષણાનાર છે. કોઈ પણ કલાકાર બનતો હોય છે ને, હાસ્ય કલાકાર કે, પણ એના પત્નીનો મોટો ફાળો હોય. એ જ હાસ્ય કલાકાર બની શકે જે કાયમને માટે ઘેરે રોતો હોય. કેવા છે કે પોલીસ ખાતાની નોકરી છે, આવા સરસ મજાના હાસ્યના કાર્યક્રમો આપું છું, ગમે એટલા વાગે ઘરે પહોંચું. મારો આમ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેનો હોદ્દો છે, એટલે 11 થી 6 નો જ ઓફિસનો ટાઈમ છે. ક્યારેક જ ઓફિસેથી મોડો પહોંચું, પણ ગમે એટલા વાગે ઘરે જાઓ, મિત્રો મારી રાહ જોઈને બેઠી હોય, અનાજનો દાણો મોઢામાં નથી નાખતી. હું જાઉં, હાથ પગ મોઢું ધોઉં, લોટ બાંધું, પછી આમાં હાસ્ય કલા એના કદાચ બાયણે હોટલમાં મળી જાય. એટલે ઘરમાં હાલે એનું, બાયણે નું હાલે, બાયણે નું હાલે એનું, ઘરમાં હાલે એટલે ચકાનું ઘરમાં નહોતું હાલતું. ચકાન ઘરવાળીએ પાડી દીધી કે ના, કે હું નહીં હાંધું. તરત એને એના બેનને કીધું કે સિસ્ટર આ રીતની તકલીફ છે, ઓફિસમાં નોકરી મળી હતી, ઘરમાં અંગ્રેજી મીંડો ઠપકારવા. બેને કહી દીધું કે ના રે ના, મારા ભાભીએ ના પાડી દીધું, હું શું કામ, રિપેરિંગ કરતો જોઈને લઈ આવું જોઈએ. અને બાને વાત કરી, એટલે બાઈએ કીધું કે ના રે ભાઈ, તારી પત્ની ના ના પાડે, ના પાડી દીધું, અમે શું કામ કરીએ, અમે તને પહેણાવી દીધું, અમારી જવાબદારી પૂરી. ચકાને એમ થયું ભાઈરે કરી, પાટલું મોટું છે, કરવું હું. બધા હુઈ ગયા, જાત મહેનત જિંદાબાદ. ચકો ઉઠો રાતે 11 વાગે, કાતર ગોઈતી, ટીપાઈ ઉપર પાટલું રાખી, એક વેત મૂકીને દબેડી નાખ્યું, ટાક મારીને હોઈ ગયો. પછી એના પત્નીને વિચાર થયો કે ના રે ના, જેવા તેવા તો ઈ. આપણા શાસ્ત્રોમાં આપણા વડીલોએ પતિ માટે શબ્દ નક્કી કર્યો છે ઈ. શું કામ? ઈ એટલે ઈશ્વર મિત્ર. હે, પતિને પરમેશ્વર કહેવાય, બાકી જો ઢ નક્કી કર્યો હોય તો આજ મારા ઘરના ગોંડલ એમ કે અમારો ઢ પૂછ ગયા છે, અમારા ઢ પ્રોગ્રામ દેવા ગયા છે, એટલે ઢ નો નક્કી કર્યો એ સારું. એટલે એને એમ થયું જેવા તેવા તો ઈ ઉભા થયા. ચકો તો થાય કોપાયકો હોઈ ગયો, ટેબલ ઉપર રાખ્યું પાટલો, એક વેચ મૂકીને ધબેડી નાખો, ટાકા મારી હોઈ ગયા. બેનને વિચાર આવ્યો કે ના રે ના, માળી જાયો વીર છે, દર વર્ષે આપને રાખડી બાંધી છી, તો આ વખતે ઓફિસમાં નોકરી મળી છે, 50 રૂપિયા આપશે. રાખ્યું પાટલું, એક વેત મૂકી ઠપકર નાખ્યું, થઈ ગયા બેન. પછી માં, મિત્રો બહુ જબરજસ્ત પાત્ર છે, માં શબ્દ હતો. અટાણે તો કેવો અભાગ્ય શબ્દ આવી ગયો છે, માફ કરજો મમ્મી, નોરીએ કોઈ દી હમી. ને એમાં પાછું ટુકાવીને હાય મોમ, અરે તારી માથે પડે બોમ, તારા પપ્પા થાય ધો, હાય મોમ ને હાય ડેડ. ડેડ એટલે તો મરી ગયેલું થાય અંગ્રેજીમાં. મમ્મી ને એને માં છે મિત્રો, જનેતા. દીકરાને બહુ વાલો હોય માને, ટેબલ ઉપર પાટલું રાખ્યું, માનો જીવ હતો, એક વેતની જગ્યાએ ભેગી બે વેત મૂકી, પાટલું ધબેડી નાખ્યું, ટાકા લઈને હોઈ ગયા. ચકો 10:30 વાગે નાઈ ધોન, બુસ્કોટ પહેરીને ઉભો થયો, પહેરીને તો પાછી ચડી. બાકી સાઉન્ડ સિસ્ટમ બહુ સારી છે. અને આમાં મિત્રો એક તમને વાત કરી દઉં કે તમને જો મજા આવે તો આ ભજન ભગવાનનો, શિવજીનો વરઘોડો છે, ભગવાનના લગ્ન છે. માતાઓ બહેનો અહીં થોડીક જગ્યા કરો, તમે જે કાંઈ ઘોર આપશો મિત્રો, એ ઘોર બધી તમારી મહેનત, ખાલી મારી એ ધર્માદામાં આપી દઈશું ઘોર, એક રૂપિયો નહીં લઈ જાઓ મિત્રો. તમને મોજ આવે તો થોડીક ઘોર કરજો, સંગીત સાથે થોડીક વાત કરી, ભગવાન શિવજીનો વરઘોડો કેવો છે. એક સરખા જીવન કે ભાઈ બધાને નથી મળતા. અત્યારે પ્રાણલાલ વ્યાસ મારી નકલ કરે હો, હું એની નકલ નથી કરતો. એક સરખા જીવન કે ભાઈ બધાને નથી મળતા, એ કોઈને મળે છે કફન તો કોઈને દફન નથી મળતા. મેં જોયા છે ઘણા માનવી પણ ના જોઈ કે માનવતા, એ મળે છે પથરા બધે પણ આ નારણ પર ગામ જેવા રતન ક્યાંય નથી મળતા. જગદીશના દરબારમાં મુદત કદી પડતી નથી, જગદીશના દરબારમાં કે મુદત કદી પડતી નથી,
કદાચ જવાન થાય તો ત્યાં વકીલ કે સાક્ષી ની જરૂર પડતી નથી. મારું તમારું કદાચ મિત્રો તેડું આવી જાય તો ત્યાં મેન તમે કેટલા બંગલા બનાવ્યા છે એ કોઈ નહીં પૂછે. પાપ અને પુણ્યનું ભાથું મેન તમે કેટલું ભેરું કર્યું છે ને એ મને ભગવાન ભોળોનાથ પૂછશે, મને તમને ભગવાન સ્વામિનારાયણ પૂછશે. માટે સારું જીવન જીવો, સારી જિંદગી જીવી આપણે. એક હાથ મેં ભાંગ કા પ્યાલા ઓર એક હાથ મેં ત્રિશુલ દેખા હૈ. મેરા તો કામ હૈ ભોલેનાથ કા નામ લેને કા. વાહ ઓર વાહ, ઓર ભોલેનાથ કા કામ હૈ બિગડી કો બના લેને કા. તો હે મારે હાલ જોને સોસોની શરૂઆત છે મિત્રો, તાળીઓના ગગડાટથી બતાવો. હે માડે હાલી જોને શિવજીની જા પર્ણ પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન. હે માડે હલો જાઈ હે માડે હાલો, હે માડે હલો જાઈ હે માડે હાલો. હે માડે હાલી જોને કૈલાશ ને હાલી જોને શિવજીની જા શંકર ભગવાન.